नमस्कार मित्रों, हूँ शिल्पा, फरी आपનું સ્વાગત કરું છું મારી ચેનલમાં। મિત્રો, આજે એક સત્ય ઘટના જણાવવા જઈ રહી છું, જે એક વકીલ સાહેબે કહેલી છે, જેના સન્માન ખાતર નામ બદલેલા છે। પરંતુ તે પહેલા એટલું જરૂર કહીશ કે ભગવાન જો ભાઈ આપે ને તો આવો આપે। તો ચાલો હવે ધ્યાનથી સાંભળજો આ વકીલ સાહેબના દરેક શબ્દને। હું મારી ઓફિસમાં બેઠો હતો। એકવાર એક વ્યક્તિ ગભરાતા મારી ઓફિસમાં અંદર આવ્યા। તેના હાથમાં કાગળનો થપ્પો હતો। તેનો ચહેરો તડકાથી કાળો થઈ ગયો હતો। ઉગી ગયેલી મોટી દાઢી હતી, સફેદ કપડાં અને તેના પગ ખૂબ જ બગડેલા હતા। તેણે કહ્યું, મારે તેના ફ્લેટમાં રહેવાનું છે, મને કહો સાહેબ કયા કાગળની જરૂર પડશે અને ખર્ચો શું થશે। મેં તેમને પહેલા બેસવા કહ્યું અને પછી રઘુને પાણી લઈ આવવા કહ્યું। તે ખુરશી પર બેઠા, મેં તેના બધા કાગળો જોયા, પછી તેમની પાસેથી બધી માહિતી લીધી। વાત વાતમાં અડધો કલાક નીકળી ગયો। મેં કહ્યું, પહેલા હું આ કાગળો જોઈશ, પછી તમારા કેસ પર વિચાર કરીશ। તમે એમ કરો, આવતા શનિવારે મને મળવા આવજો। 4 દિવસ પછી શનિવારે તે ફરી આવ્યા। તે જ કપડાં, તે જ દાઢી અને ગંદા પગ, ખૂબ જ અસ્ત વ્યસ્ત દેખાતા હતા। તેમને તેના નાના ભાઈ પર ખૂબ જ ગુસ્સો આવતો। મેં તેમને બેસવા કહ્યું અને તે બેઠા। ઓફિસમાં એક અજીબ જાતનું મૌન હતું। મેં વાતચીત શરૂ કરી, ભાઈ મેં તમારા બધા કાગળો જોયા છે અને તમારા પરિવાર અને તમારા અંગત જીવન વિશે પણ ઘણું જાણ્યું છે। મારી જાણ પ્રમાણે તમે 2 ભાઈઓ અને 1 બહેન છો। નાનપણમાં જ તમારા માતા પિતાનું મૃત્યુ થયું હતું। તમે 9 ધોરણ સુધી ભણેલા છો અને તમારો નાનો ભાઈ એન્જિનિયરિંગ છે। તમે તમારા નાના ભાઈના ભણતર માટે ભણવાનું છોડી દીધું, લોકોના ખેતરોમાં મજૂરી કરી કામ કર્યું। તમને ક્યારે પૂરતા કપડાં અને ખાવાનું નથી મળ્યું, તેમ છતાં તમે તમારા નાના ભાઈના અભ્યાસ માટે પૈસાની કમી ન થવા દીધી। એકવાર રમતા રમતા કોઈ આખલાએ તમારા ભાઈને શિંગડા માર્યા હતા તો તે લોહી લુવાણ થઈ ગયો હતો। પછી તમે તેને ખંભા પર ઊંચકીને 5 કિલોમીટર ચાલીને હોસ્પિટલ લઈ ગયા હતા। જો જોવામાં આવે તો તમારે આવું કરવાની ઉંમર પણ નહોતી, પણ તમારો ભાઈ તમને જીવથી વધારે વહાલો હતો। તમારા માતા પિતા ગયા પછી તમે જ એના મા બાપ હતા। આ લાગણી તમારા મનમાં હતી। ત્યારબાદ તમારા ભાઈએ સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું, ત્યારે તમારું હૃદય ખુશીથી ભરાઈ ગયું। પછી તમે ખૂબ જ મહેનત કરી, 80,000ની વાર્ષિક ફી ભરવા માટે તમે રાત દિવસ એક કર્યા હતા। તમે તમારી પત્નીના દાગીના ગીરવે મૂકીને સાવકાર પાસેથી પૈસા લઈને તેની દરેક જરૂરિયાત પૂરી કરી દીધી। પછી અચાનક તમારા ભાઈને કિડનીની તકલીફ થવા લાગી। ડોક્ટરે કિડની બદલવાનું કહ્યું અને તમે બીજી જ મિનિટે કાંઈ પણ વિચાર્યા વગર ભાઈ માટે તમારી કિડની આપી દીધી। કહ્યું, થોડા સમય પછી તું મોટી પોસ્ટ પર ઓફિસર બનીશ, નોકરી કરીશ, તું ક્યાં ક્યાં રખડીશ આ બીમાર શરીર લઈને, મારે તો ગામમાં જ રહેવાનું છે, તેમ કહી તમે તમારી કિડની તેને આપી હતી। પછી ભાઈ કોલેજની હોસ્ટેલમાં રહેવા લાગ્યો। તહેવારના દિવસે ઘરે બનતી વાનગીઓ, મીઠાઈ વગેરે તમે નાના ભાઈને આપવા જતા। કોઈ પણ તહેવાર હોય તો નાના ભાઈને કપડાં મોકલતા। તમે કોઈ દિવસ સારા કપડાં નથી પહેર્યા, પણ નાના ભાઈને પહેરાવ્યા છે। તમે ઘરથી હોસ્ટેલ સુધી 25 કિલોમીટર દૂર નાસ્તો આપવા માટે સાયકલ પર જતા। સમયની સાથે તમારી મહેનત રંગ લાવી અને ભાઈ એન્જિનિયર બની ગયો। તે ખુશીમાં તમે ગામના લોકોને જમાડ્યા। પછી તેણે તેની સાથે કોલેજ કરતી છોકરી સાથે લગ્ન કર્યા, જે દેખાવમાં ખૂબ જ સુંદર હતી। ભાઈને નોકરી મળી ગઈ, 3 વર્ષ પહેલા તેના લગ્ન થઈ ગયા। હવે તમારો બોજ હળવો થવાનો હતો, પરંતુ તમારા આ પ્રેમને કોઈની નજર લાગી ગઈ। લગ્ન પછી ભાઈએ ગામડે આવવાનું બંધ કરી દીધું। તમે પૂછતા તો તે કહેતો કે પત્નીને મેં વચન આપ્યું છે અને ઘરે પૈસા આપવાના પણ બંધ કરી દીધા હતા। ત્યારે તમે પૂછતા તો કહેતો કે માથા પર લોન છે, ગયા વર્ષે શહેરમાં ફ્લેટ ખરીદ્યો છે, એટલે તમે વિરોધ કર્યો તો કેવા લાગ્યો કે તમને કંઈ ન ખબર પડે અને હવે તમારો એ જ ભાઈ ગામની અડધી જમીન વેચીને તેનો હિસ્સો માગે છે। આટલું કહીને હું બંધ થઈ ગયો। રઘુએ લાવેલી ચાનો કપ મેં ઉઠાવ્યો અને ચાની ચુસ્કી લગાવ્યા પછી બોલ્યો, તમે ઈચ્છો છો કે ભાઈએ જે માગ્યું તે ન આપવું જોઈએ અને તમારે તેના ફ્લેટમાં રહેવું જોઈએ, તમારો આ જ કેસ છે ને? તેણે તરત જ કહ્યું, હા। મેં કહ્યું, તમે તે ફ્લેટમાં રહી શકો છો, ભાઈની મિલકતમાં ભાગ પણ માગી શકો છો, પરંતુ એક વાત એ છે કે તમે તેના માટે જે લોહી અને પરસેવો એક કર્યો તેનું વળતર તમને મળશે નહીં। બીજું, તમે આપેલી કિડની પાછી નહીં આવે, અને ત્રીજું કે તમે તેના માટે ખર્ચેલી જિંદગી તમને પાછી નહીં મળે। મને એવું લાગે છે કે આ બધી બાબતો સામે તે ફ્લેટની કિંમત 0 છે। હવે પત્ની આવ્યા પછી તમારા ભાઈનો ઈરાદો બદલાઈ ગયો છે, તે તેના રસ્તે ચાલવા લાગ્યો છે, પણ મારી સલાહ છે કે તમે એ રસ્તે ન જાઓ, તેમાં જ તમારી ભલાઈ છે।
ખોટું ના લગાડતા, કારણ કે તમારો ભાઈ સાવ ભિખારી નીકળ્યો છે, તેણે તમારા ઉપકારો પર પાણી ફેરવી દીધું છે અને તમે દયાળુ છો. જો તમે દયાળુ છો એટલે જ તમારો હાથ ઉપર હતો છે અને ઉપર જ રાખો. કોર્ટ કચેરીના ધક્કા ખાવાના બદલે હવે તમે તમારા બાળકોને ભણાવો. તમારો ભાઈ ભણીને બગડી ગયો પણ એનો અર્થ એ નથી કે તમારા બાળકો પણ આવું જ કરશે. મારા શબ્દો સાંભળીને તે મારા ચહેરા તરફ જોવા લાગ્યો. થોડી વાર મૌન રહ્યા અને પછી ઊભા થયા. બધા કાગળો હાથમાં લીધા અને આંખો લૂછતા કહ્યું, હા વકીલ સાહેબ, એટલું કહી તે જતા રહ્યા. આ વાતને આજે ઘણો લાંબો સમય થઈ ગયો હતો. ગઈકાલે જ તે અચાનક મારી ઓફિસમાં આવ્યા. તેમનો ચહેરો આજે ખુશખુશાલ હતો. તેમની સાથે એક યુવક હતો અને તેના હાથમાં થેલી હતી. મેં હંમેશની જેમ કહ્યું, આવો બેસો. એટલે તેણે કહ્યું, વકીલ સાહેબ, બેસવા નથી આવ્યા, હું તમને મીઠાઈ ખવડાવવા આવ્યો છું. આ મારો દીકરો છે, બેંક મેનેજર, બેંગ્લોરમાં રહે છે. ગામમાં પણ હવે 3 માળનું મકાન બની ગયું છે. નવી 10 એકર જમીન ખરીદી લીધી છે. તેના ચહેરા પરથી ખુશી છલકાઈ રહી હતી. તે હું અનુભવી શક્યો હતો પણ હું પહેલા તેને ઓળખી ન શક્યો. પછી તેણે વિગતવાર વાત કહી અને કહ્યું, વકીલ સાહેબ, તમે મને કહ્યું હતું ને કે કોર્ટના મામલામાં ન પડો પણ દીકરાને ભણાવો. મેં તેમ જ કર્યું. તમે ખૂબ સારી સલાહ આપી અને મને મૂંઝવણમાંથી બચાવ્યું. જ્યારે ગામમાં બધા મને મારા ભાઈ વિરુદ્ધ ઉશ્કેરતા હતા પણ મેં તમારી વાતને યાદ રાખી મારા બાળકોને ભણાવી ગણાવી સારી નોકરી મેળવવા લાયક બનાવ્યા. પછી મારી મહેનત રંગ લાવી. ગઈકાલે મારો નાનો ભાઈ અને તેની પત્ની પણ ઘરે આવ્યા હતા. પગ સ્પર્શી માફી માગવા લાગ્યા. મારી પત્નીએ પણ તેના દેર અને દેરાણીને ગળે લગાવી દીધા. અમારા આખા પરિવારે ઘણા સમય પછી સાથે ભોજન લીધું. સાહેબ, હવે ઘરમાં આનંદની લહેર પહેલા જેવી જ દોડવા લાગી છે. હું તેમની વાતોમાં એવો મશગુલ હતો કે મારા હાથમાં આપેલી મીઠાઈ મારા હાથમાં જ રહી ગઈ. તેમની કહાની સાંભળી મારી આંખમાંથી આંસુ ટપકી પડ્યા. મેં ભગવાનનો આભાર માન્યો. મિત્રો, જો ક્રોધને યોગ્ય દિશામાં લઈ જવામાં આવે તો ક્યારેય પસ્તાવો કરવાની જરૂર પડતી નથી. જીવનમાં આ સમજવું ખૂબ જ જરૂરી છે અને તેનો અમલ કરવો પણ ખૂબ જ કઠિન છે પણ જરૂરી છે. મિત્રો, આ સત્ય ઘટનાથી આપણને ઘણું બધું શીખવા મળે છે. આજકાલના સમયમાં જ્યારે ભાઈ ભાઈ વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થાય છે ત્યારે આ વાત પરથી દરેક વ્યક્તિએ બોધપાઠ જરૂર લેવો જોઈએ. તો મિત્રો, આ વિશે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે. આભાર.